આગળનો દાખલો જોઈએ. તુલસી અને તેનો પતિ કારુણ્યના બગીચામાં કામ કરે છે. કારુણ્ય એટલે જે આપણે આગળનો દાખલો જોયો છે કારુણ્ય કોન્ટ્રાક્ટરનો, તેના બગીચામાં આ બંને કામ કરે છે. કારુણ્ય તુલસીને એક દિવસના રૂપિયા 225 અને તેના પતિને રૂપિયા 258 ચૂકવે છે. જો તુલસી 49 દિવસ કામ કરે તો તેને કેટલા રૂપિયા મળશે અને તેનો પતિ જો 42 દિવસ કામ કરે તો તેને કેટલા રૂપિયા મળશે તે આપણે જોવાનું છે અને ત્યાર પછી બંનેના ભેગા મળીને કુલ કેટલા રૂપિયા થાય છે તે આપણે શોધવાનું છે. તો ચલો હવે દાખલો જોઈએ. સૌથી પહેલા તો આપણે જે માહિતી આપી છે તે લખી નાખીએ. શું લખેલું છે? તુલસીને એક દિવસમાં મળતા રૂપિયા બરાબર 225, તેના પતિને એક દિવસમાં મળે છે 258 રૂપિયા, તુલસી 49 દિવસ કામ કરે છે જ્યારે તેનો પતિ 42 દિવસ કામ કરે છે. ત્રણ વસ્તુ શોધવાની છે, કેટલા રૂપિયા તુલસીને મળે છે, કેટલા રૂપિયા તેના પતિને મળે છે અને બંનેને ટોટલ કેટલા રૂપિયા મળે છે તે આપણે શોધવાનું છે. તો ચલો સૌથી પહેલા આપણે જોઈએ. સૌથી પહેલા આપણે કરીએ તુલસી માટે તુલસીને મળતા રૂપિયા શું આવશે. ત્રિરાશીમાં એક દિવસમાં 225 રૂપિયા, તો કેટલા દિવસ કામ કરે છે તુલસી? 49 દિવસના કેટલા રૂપિયા? બરાબર 225 અને 49 નો ગુણાકાર 225 ગુણ્યા 49. શૂન્ય 5 6 20 નું શૂન્ય, વધુ કરી 2 4 8 9 10 નું શૂન્ય, વધુ કરી 1 4 8 9. હવે ક્યાં 9000 ક્યાં પછી 9 નું કરીએ 9 5 40 નું 5 6 પહેલા 11 0 25 આજે
હવે તમને એવું આપેલું છે કે તુલસી અને તેના પતિમાંથી કોને વધુ રૂપિયા મળશે તો આપણે જોયું કે તુલસીને મળે છે 11025 રૂપિયા જ્યારે તેના પતિને મળે છે 10836 રૂપિયા તો કોને વધારે રૂપિયા મળે છે તુલસીને ત્યાર પછી એવું કહે છે કે જો તુલસી 5 દિવસ વધુ કામ કરે અને તેનો પતિ 4 દિવસ ઓછું કામ કરે તો બંનેમાંથી કુલ કેટલા રૂપિયા મળશે બંનેના થઈને કુલ કેટલા રૂપિયા થાય તે જ આપણે શોધેલું હતું પરંતુ હવે દિવસોની સંખ્યા અલગ છે તો શું કરવાનું 5 દિવસ વધુ કામ કરે છે એટલે તુલસીના જેટલા દિવસ હતા 49 માં 5 ઉમેરી દેવાના અને તેનો પતિ 4 દિવસ ઓછું કામ કરે છે એટલે તેના પતિના દિવસ હતા 42 તો 42 માંથી 4 બાદ કરી નાખવાના પછી જે દિવસોની સંખ્યા આવે તે લઈને આપણે જે રીતે દાખલો કર્યો તે જ રીતે દાખલો કરવાનો છે તો આ તમે જાતે કરજો ગોખવાનો નથી ખાલી આંકડે બદલે છે તો તે રીતે દાખલો કરી નાખજો ત્યાર પછીનો દાખલો આપેલો છે તે જોઈએ તેમાં છે અલગ અલગ કોન્ટ્રાક્ટરના નામ આપેલા છે કોન્ટ્રાક્ટર A B C અને D અને તેના દૈનિક મહેનતાણા એટલે કે એક દિવસના મહેનતાણા છે શું છે A કોન્ટ્રાક્ટરનું 285 રૂપિયા B કોન્ટ્રાક્ટરનું 267 રૂપિયા C કોન્ટ્રાક્ટરનું 237 રૂપિયા અને D કોન્ટ્રાક્ટરનું 279 રૂપિયા છે આ કોષ્ટકમાં ચાર કોન્ટ્રાક્ટરે નક્કી કરેલ દૈનિક મહેનતાણું દર્શાવે છે તેના પરથી સવાલ એ કયો કોન્ટ્રાક્ટર સૌથી વધુ દૈનિક મહેનતાણું ચૂકવે છે તો જુઓ કોષ્ટકમાં સૌથી વધારે કોના રૂપિયા છે 285 રૂપિયા છે સૌથી વધારે જે છે કોન્ટ્રાક્ટર એ ના તો કોન્ટ્રાક્ટર એ સૌથી વધુ દૈનિક મહેનતાણું ચૂકવે છે કયો કોન્ટ્રાક્ટર સૌથી ઓછું દૈનિક મહેનતાણું ચૂકવે છે સૌથી ઓછું કેટલા રૂપિયા છે 237 તો આવશે જવાબમાં કોન્ટ્રાક્ટર સી સૌથી ઓછું દૈનિક મહેનતાણું ચૂકવે છે આટલા દાખલા તમારે કરવાના છે હવે પછીના દાખલા આપણે આગલા વિડીયોમાં જોઈશું